એટલે કે જે લોકોને દ્વિતીય ગણની અંદર ગુજરાતી વિષય હશે, એટલે કે મુખ્ય વિષય હશે, મુખ્ય વિષય પછી એફએસ, અને એફએસ પછી તમારું જે એક પેપર હશે એને દ્વિતીય ગણ એટલે કે ઇલેક્ટિવ ઓબ્જેક્ટ, જેને તમે એસએસ સેકન્ડ સબ આપણે સબસિડી જે સબ્જેક્ટ કહો છો, તે એ દ્વિતીય ગણની અંદર જે લોકોને ગુજરાતી વિષય છે તમારે આ પેપર આ એક જ વર્ષ ભણવાનું છે. પછી એસવાય ને ટીવાયની અંદર આવતી સાલ તમારે આ પેપર જતું રહેશે સેમ વન અને સેમ ટુની અંદર. અને આ તમારા પેપર નો જે કોડ છે EO 105, અને તમે લોકો સેમ ટુની અંદર આવશો એટલે કે EO 205. ભાઈ લક્ષ્મણભાઈ પરમાર, તમારી સ્ક્રીન પ્રેઝન્ટ તમે બંધ કરો ને. જો એકવાર ઓનલાઈન લેક્ચર ચાલુ થાય તો તમે લોકો બીજા કોણ હાજર છે કોણ હાજર નથી. યસ મારે મેઇન ઇંગ્લિશ અને હિસ્ટ્રી વાળા મારામાં હશે. તમારી પાસે ગુજરાતી વાળા કે હશે? જેને ઇતિહાસ હોય ને એને મુખ્ય ગુજરાતી હોય. મારે ગઈ સાલ હતા ને બધા, એ જેને હિસ્ટ્રી મુખ્ય હશે ને. સારું, જો વિદ્યાર્થી મિત્રો, જે લોકોને દ્વિતીય ગણની અંદર વિષય છે એ દરેક વિદ્યાર્થી પોતપોતાના દ્વિતીય ગણના વિષયની અંદર જતા રહો. મારો અવાજ તમને બરોબર આવે છે ને? ઓકે, જે લોકોને દ્વિતીય ગણની અંદર જે વિષય હોય, ધારો કે જે લોકોને દ્વિતીય ગણની અંદર હિન્દી હોય તો એ હિન્દીના વિષયની લિંક આવી છે એની અંદર જતા રહો. ગુજરાતીની આવી છે તો ગુજરાતીમાં, સંસ્કૃતની, હિસ્ટ્રીની. જે વિદ્યાર્થીને દ્વિતીય ગણની અંદર જે વિષય હોય, જો હું દ્વિતીય ગણની વાત કરું છું, એફએસ એટલે કે પ્રથમ ગણની વાત નથી કરતી. જે લોકોને દ્વિતીય ગણની અંદર ગુજરાતી, હિન્દી, હિસ્ટ્રી અને સંસ્કૃત એ ચાર વિષયમાંથી જે પણ વિષય હોય એની અંદર તમે લોકો જઈ શકો છો, કેમ કે ચારે ચાર અધ્યાપકોએ જે તે વિષયની તમને લિંક મૂકી દીધી છે. સારું, હવે જો હું તમારી સ્ક્રીન ઉપર તમારે જે પેપર 105 છે એ પેપરના સિલેબસની ચર્ચા કરું છું, અને તમારી સ્ક્રીન ઉપર પીપીટી પ્રેઝન્ટ થશે. ઇનકેસ તમને પીપીટી નથી જોવાતી અથવા તો તમને મારો અવાજ નથી આવતો, તો તમે તમારો ઓડિયોનો જે ઓપ્શન છે એ ઓડિયોનો ઓપ્શન ઓન કરીને મને જણાવી શકશો કે પીપીટી જોવાતી નથી કે પછી તમને છે ને મારું અવાજ પણ નથી આવતો. બરાબર, હવે હું છે ને સ્ક્રીન પ્રેઝન્ટ કરું છું, એટલે તમારી સ્ક્રીન ઉપર પીપીટી જોવાશે સિલેબસ લખેલી, અને સાઈડમાં મારો ફેસ હશે. પીપીટી તમને લોકોને જોઈએ છે સ્ક્રીન પર? તમારો ઓડિયોનો ઓપ્શન ઓન કરીને મને જણાવો. હા મેડમ. ઓકે, તમને પીપીટી બરોબર વંચાય છે કે બ્લર વંચાય છે? વંચાય છે. વંચાય છે ને? ઓકે સરસ. હવે મેં જો પીપીટી ઉપર તમે લેક્ચર લીધું છે એટલે તમે પીપીટી ઉપર છે ને લખજો સિલેબસ, કેમ કે સિલેબસ તમારો કામનો છે અને આપણે ગુજરાતીના તમારા બધા જ લેક્ચર આ રીતે પીપીટી ઉપર લેવાના છે જેથી તમે લખી શકો, તમને ખબર એ પડે. કેમ કે બોર્ડ ઉપર લખું છું તો તમને કોઈને વંચાય ન વંચાય એના કરતાં પીપીટી ઉપર હોય તો તમને વાંચી શકો. બરાબર છે? મારો અવાજ બી ક્લિયર છે ને તમને આવે છે? મારો અવાજ ક્લિયર આવે છે ને? ઓકે, હવે ઇનકેસ વચમાં મારો અવાજ કટ થઈ જાય છે કે તમને પીપીટી નથી જોવાતું તો તમે તમારો ઓડિયોનો ઓપ્શન ઓન કરી અને મને જણાવી શકો છો, બાકી તમારું ઓડિયોનો ઓપ્શન તમે ઓફ રાખજો. બરાબર? સારું, જો ગુજરાતી ઈઓ પેપર નંબર 105 તમારા પ્રશ્નપત્રનું નામ છે સાહિત્ય કૃતિનો અભ્યાસ.
પ્રશ્નપત્રનું નામ એટલે કહું છું કેમ કે તમે જ્યારે યુનિવર્સિટીની એક્ઝામના ફોર્મ ભરશો એની અંદર તમારે ઈઓનો જે કોડ જે છે એ તમારે યાદ રાખવો પડશે અને પ્રશ્નપત્રનું. તમારે એફઆઈની અંદર કમ્પલસરી ઇંગ્લિશ, કમ્પલસરી સંસ્કૃત મુખ્ય વિષયના બે પેપર હશે, એફએસના બે પેપર હશે અને દ્વિતીય ગોળનું એક પેપર હશે. એસવાયની અંદર તમે જશો એટલે કમ્પલસરી સંસ્કૃતનું પેપર ને દ્વિતીય ગોળનું પેપર નીકળી જશે અને તમારે મુખ્ય વિષયનું એક પેપર વધી જશે. એ જ રીતે તમે જ્યારે ટીવાયની અંદર જાઓ છો ત્યારે તમારા એફએસના બે પેપર નીકળી જશે અને બધા પેપર મુખ્ય વિષયના થઈ જશે અને એક જ પેપર કમ્પલસરી ઇંગ્લિશનું રહેશે. હવે તમારા ગુજરાતી પેપર નંબર 105 તમારા પ્રશ્નપત્રનું નામ છે સાહિત્ય કૃતિનો અભ્યાસ, એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યની એક સાહિત્ય કૃતિ છે, જેમ કે ચહેરા પિતર ચહેરા ચંદ્રકાંત શેઠની. એ ચંદ્રકાંત શેઠની ચહેરા પિતર ચહેરા એ નિબંધ સ્વરૂપની કૃતિ છે. એ નિબંધ સ્વરૂપની કૃતિ તમારા અભ્યાસક્રમની અંદર છે. હવે એ કૃતિ વિશે આપણે ચર્ચા કરીએ. અભ્યાસક્રમની અંદર જે સાહિત્ય કૃતિનો અભ્યાસ છે એ જે કૃતિ તમારે ભણવાની છે એ નિબંધ સ્વરૂપની કૃતિ છે. એ કૃતિનું નામ છે ચહેરા ભીતર ચહેરા, જેના લેખક છે ચંદ્રકાંત શેઠ. આ ચંદ્રકાંત શેઠનો મેં ફોટો મૂક્યો છે અને આ જે ચહેરા ભીતર ચહેરા જે નિબંધ કૃતિ છે એ નિબંધ કૃતિ આ એક પુસ્તક છે. આ પુસ્તક તમારા અભ્યાસક્રમની અંદર છે. હવે જો ચહેરા ભીતર ચહેરા તમે આનું છે ને ટાઇટલ પેજ જુઓ, આ સ્ક્રીન ઉપર તમને જે બુકનું ટાઇટલ પેજ જોવાય છે ને એ ટાઇટલ પેજ ઉપર ઘણા બધા ચહેરા, ચહેરા એટલે કે તમારો ફેસ, એટલે કે એક ચહેરાની પાછળ બીજા ઘણા બધા ચહેરા છુપાયેલા હોય છે. એટલે કે માણસનું જે વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વ માણસ બતાવતો નથી અને પોતાના વ્યક્તિત્વથી અલગ છાપ પૂરી, એટલે કે અલગ છાપ, એ એકસાથે પોતાનું બે આઈડેન્ટિટી જીવે છે. અને એક એમને જે એમના જે પાત્રો છે એમને જે આ નિબંધ સંગ્રહ છે, આ નિબંધ સંગ્રહની અંદર જે અલગ અલગ વ્યક્તિઓના જે ચહેરા છે, એ લોકો જે ચહેરા છે એના કરતાં એમનું વ્યક્તિત્વ અલગ છે. એટલે કે એક ચહેરાની પાછળ એમનો બીજો ચહેરો છુપાયેલો છે. એટલે કે એક સારો ફેસ તો છે એક બાહ્ય દેખાવ પ્રત્યે. તમે કોઈ સુંદર વસ્તુને તમને આકર્ષી શકો છો પણ એ સુંદર એટલે અને સુંદર વસ્તુ જો કોઈ પણ વસ્તુ તમને ગમે ને તો એના બે રીઝન હોય કે લાઇક અને લવ, આપણે પસંદગી અને પ્રેમ બંનેની અંદર ફેર છે. તમને કોઈ વસ્તુ ગમે છે તો એ વસ્તુને ગમ્યા પછી તમને સુંદર લાગશે એટલે તમે એને તમારા ઘરે લઈને આવશો અને પછી એના સિવાય તમને બીજી કોઈ વસ્તુ ગમશે તો તમે એ વસ્તુ બદલી અને એના બદલે કોઈ બીજી જગ્યા એટલે એના બદલે કોઈ બીજી વસ્તુ લઈ દેશું જે તમારા ઘરની અંદર સુશોભનનું કાર્ય કરશે. પણ તમે જો કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુને દિલથી તમે અપનાયા છે, દિલથી તમે એને સ્વીકારશો તો વ્યક્તિની અંદર સારી કે ખરાબ દરેક બાબત હશે એનો તમે સ્વીકાર કરશો. તો બસ આ નિબંધ સંગ્રહની અંદર ચંદ્રકાંત શેઠે પણ એ જ વાત કરી છે કે એક વ્યક્તિના ચહેરાની પાછળ ઘણા ચહેરા છુપાયેલા છે અને દરેક વ્યક્તિ તમને કયા કયા અનુભવો કરાવી જાય છે તેના વિશેની વાત. અને તમે એનું ટાઇટલ એટલે કે એનું પૃષ્ઠ, એનું ટાઇટલ પેજ જો એમણે ઘણા બધા ચહેરાઓ મૂક્યા છે પણ તમે ધ્યાનથી જુઓ ને તો એની અંદર એક આખો ફેસ ખડો થાય છે. ફેસ ખડો થાય છે, જો આ છે ને આંખો છે, જોવાય આ નાક અને આર્યો હોઠનો ભાગ છે ને એક આખો ફેસ ખડો થાય છે. પણ તમે એને એ તમે ધ્યાનથી જોશો તો એટલે કે અને બીજે તમે એમ તમે ખાલી એમ એકવાર આમ તમે આ પુસ્તક જોઈ લેશો તમને એમ કે ભાઈ એ ઘણા બધા માણસો ઊભા છે એ બધા માણસોના ચહેરા છે પણ આટલા બધા માણસોના ભેગા થઈને એક આખો ચહેરો બને છે તેના વિશેની વાત આ. અને જો અર્વાચીન ગુજરાતી સાહિત્યની એક બહુ મોટી લાક્ષણિકતા છે કે કોઈ પણ સર્જક હોય એ સર્જક જે પણ કહેવા માંગે છે એ એના પુસ્તક દ્વારા એ કહી દેતો હોય છે. અને ચહેરા ભીતર ચહેરાની અંદર ચંદ્રકાંત શેઠે પણ એનું જે ટાઇટલ પુસ્તક એટલે કે એનું ટાઇટલ પેજ છે એ ટાઇટલ પેજ ઉપર એ ચંદ્રકાંત શેઠ શું કહેવા માગે છે તેના વિશેની વાત એમણે આ પુસ્તકની અંદર રજૂ કરી દીધી છે. હવે આ પુસ્તક વિશે માહિતી મેં તમને આપી. હવે હું તમને સિલેબસ એટલે કે તમારા આ પેપર તમારું 35 માર્ક્સનું પૂછાય છે. 35 માર્ક્સનું પેપર હશે અને 35 માર્ક્સના પેપરની અંદર તમારે 3 ક્વેશ્ચન હશે. એ 3 ક્વેશ્ચનની અંદર 2 પ્રશ્ન 12 માર્ક્સના હશે અને 3જો પ્રશ્ન જે છે એ તમારો 11 માર્ક્સનો છે. એમ કરીને તમારે 35 માર્ક્સનું આ પેપર પૂછાશે. હવે જે તમારા 3 યુનિટ છે એ 3 યુનિટની આપણે ચર્ચા કરીએ.
તમારી તમારા અભ્યાસક્રમની અંદર જે પ્રશ્નપત્રનું નામ છે, જો પ્રશ્નપત્રનું નામ હું ખાસ બોલું છું કેમ કે તમે લોકો ભણો છો તો તમને ખબર હોવી જોઈએ કે તમે કયું પેપર ભણો છો અને એ સર્જક, એ પેપરના સર્જક કોણ છે અને કઈ કૃતિ તમારા અભ્યાસક્રમની અંદર છે. તો તમારા પેપરનું નામ છે સાહિત્ય કૃતિનો અભ્યાસ અને પદ્ય કૃતિ, એટલે કે સાહિત્ય કૃતિનો અભ્યાસ અને એમાં ચંદ્રકાંત શેઠની ચહેરા વિતર ચહેરા જે નિબંધ સંગ્રહ છે એ નિબંધ સંગ્રહ તમારે ભણવાનો છે. હવે આ નિબંધની અંદર આટલા નિબંધો છે: મહાસુખભાઈ મેમરાઈ, બચ્ચુ મિયા બેન્ડવાળા, શંકર મિસ્ત્રી, રૂપિક વાસણ, કાશીબા, વસુધા મંગલા, શંકરલાલ સ્ટુડિયો, વિનુભાઈ વિલાયતી અને બબલદાસ. બરાબર, 1 2 3 4 5 6 7 8 9 10 10 નિબંધ તમારે ભણવાના છે અને આ 10 નિબંધની અંદર આ બધા જે નામ છે ને એ બધા વ્યક્તિઓના ચહેરા કેવા છે અને એક ચહેરાની પાછળ એમનો કયો ચહેરો, એટલે કે એક ચહેરાની પાછળની કઈ સારી બાબત છુપાયેલી છે અને કઈ સારી બાબત એ લોકોએ લોકોને બતાવી નથી અને એક સારી બાબત પણ એની અંદર છે, એ આ બધા પાત્રોના તમારે ચહેરાઓને જો તમે અત્યાર સુધી 11-12ની અંદર જે નિબંધો લખો છો અને ગુજરાતીની અંદર તમે જે નિબંધ આ ભણશો, આ બંને નિબંધની અંદર ઘણો ફેર છે. કેમ કે તમે ધારો કે 11-12ની અંદર ઉનાળાની બફોર, આતંકવાદ, બધી સ્ત્રી સશક્તિકરણ, બાળકીને દૂધ પીતી કરવી, કુરિવાજ કરવી, એની ઉપર તમે નિબંધો જોયા છે. પણ આ નિબંધ એટલે કે લાંબુ અને આપણે છે ને ઉમાશંકર જોશીએ તો નિબંધ વિશે એવું કીધેલું છે કે તમારા મનના વિચારોને તમે કાગળની અંદર રજૂ કરો તો એ તમારું સાહિત્ય અને એ તમારું નિબંધ સ્વરૂપ. અને આ જ નિબંધ સ્વરૂપને લઈને ચંદ્રકાંત શેઠે આ બધા જે પાત્રો છે ને, આ બધા ચરિત્ર પાત્રો છે, એમના જીવનની અંદર, એમની ઘટનાની અંદર આ બધા પાત્રો થઈ ગયા છે અને પાત્રોની અંદર કઈ કઈ સારી બાબતો છે, એ સારી સારી બાબતો, કઈ ખરાબ બાબતો, એમના જીવનની અંદર એમનું મહત્ત્વ અને એમના જીવનનું મુખ્ય ધ્યેય શું છે તેના વિશેના 10 પાત્રોનું ચિત્રણ તમારી સામે ખડું કર્યું છે. અને એ 10 પાત્રો કેવા છે અને કઈ રીતે પોતાનું વ્યક્તિત્વ જીવે છે તેના વિશેની વાત આ પેપરની અંદર છે. હવે તમારો એકમ નંબર 1, એકમ નંબર 1ની અંદર તમારે 2 પ્રશ્ન છે. બરાબર, એકમ નંબર 1ની અંદર 2 પ્રશ્ન. આ બંને પ્રશ્નોમાંથી આ બંને પ્રશ્નો ઓપ્શનલમાં હશે. જો તમારે કોલેજની અંદર એક બાબતની શાંતિ છે કે બંને પેપરો ઓપ્શનલમાં પૂછાય છે અને તમને 2માંથી જે યોગ્ય લાગે એ પ્રશ્ન તમે લખી શકો છો. હવે પ્રશ્ન નંબર 1ની અંદર ગુજરાતી નિબંધ સ્વરૂપના લક્ષણોની ચર્ચા કરો. તમારે કૃતિ કોની ભણવાની છે? ચંદ્રકાંત શેઠની. કઈ કૃતિ? ચહેરા ભીતર ચહેરા. તો એ ચહેરા ભીતર ચહેરા એ કૃતિ કઈ છે? નવલકથા છે, નિબંધ છે, નાટક છે? તો એ કયા સ્વરૂપની કૃતિ છે? તો નિબંધ સ્વરૂપની કૃતિ છે. એટલે નિબંધ સ્વરૂપ એટલે કે કયા લક્ષણોના આધારે તમે એને નિબંધ કહો છો, નિબંધના લક્ષણો કયા, નિબંધની અંદર કથાવસ્તુ શું હોય છે, નિબંધની વ્યાખ્યા શું છે તેના વિશેની માહિતી છે આ પ્રશ્નની અંદર. આ પ્રશ્ન તમારે 12 માર્ક્સનો હશે. બરાબર, 12 ગુણનો તમારો આ પ્રશ્ન હશે અને એની અથવાની અંદર ગુજરાતી વ્યક્તિ રેખાચિત્રો, એટલે કે ગુજરાતી વ્યક્તિના રેખાચિત્ર, એટલે કે આ જે સર્જકો છે, રઘુવીર ચૌધરી, જોસેફ મેકવાન, ચંદ્રકાંત શેઠ, વિનોદ ભટ્ટ, અશોક દવે, મણિલાલ ભાવ પટેલ અને ભગીરથ ભટ્ટ, આ બધા સર્જકોએ ગુજરાતી સાહિત્યની અંદર રેખાચિત્ર ક્ષેત્રે કયું કયું પ્રદાન કરેલું છે તેમના વિશેની માહિતી આ પ્રશ્નની અંદર હશે. એટલે પહેલો પ્રશ્ન તમારે ગુજરાતી નિબંધના સ્વરૂપગત લક્ષણો અને એની અથવાની અંદર આ 2, 2, 4, 5 આ 7 સર્જકો આપેલા હશે અને 7 સર્જકોમાંથી કોઈ પણ એક સર્જકનું જીવન કવન અને ગુજરાતી સાહિત્યની અંદર એમને કયા કયા રેખાચિત્રો આપ્યા છે તેના વિશેની માહિતી આ પ્રશ્નની અંદર હશે. હવે હું તમને આ 2 પ્રશ્નની અથવા તો આ 2 ટોપિકની ટૂંકની અંદર ચર્ચા કરું, એટલે કે ટૂંકની અંદર તમને સમજાવું આ બંને પ્રશ્નો. તો જો ગુજરાતી નિબંધના સ્વરૂપગત લક્ષણો, હવે જો એમ જોઈએ તો ગુજરાતી સાહિત્ય છે ને 2 તબક્કાની અંદર વહેંચાયેલું છે, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એટલે કે 11મી સદીથી શરૂ કરી અને જે 18મી સદી સુધીનું જે સાહિત્ય છે તેને મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કહેવામાં આવે છે.
આવે છે. એના પછી 1850 પછી જે બી સાહિત્યની રચના થઈ તેને અર્વાચીન ગુજરાતી સાહિત્ય કહીએ છીએ. અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય એટલે કે 1850 પછી જે બી સાહિત્ય સર્જન થયું, એટલે કે 1850થી લઈને અત્યારે પ્રેઝન્ટ 2020 સુધી જે બી સાહિત્યનું સર્જન થાય છે તેને અર્વાચીન ગુજરાતી સાહિત્ય કહેવામાં આવે છે. કોઈને કંઈ પ્રશ્ન છે તો પ્લીઝ તમારો ઓડિયો ઓફ રાખો ને, તો કોઈને ડિસ્ટર્બ ના થાય અને મારો અવાજ તમને બરોબર પહોંચે. એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યના જેટલા બી સ્વરૂપો છે, સ્વરૂપ એટલે કે નિબંધ, નવલકથા, નાટક, એકાંકી, સોનેટ, ઉર્મી કાવ્ય, ખંડકાવ્ય, આ બધા સ્વરૂપો છે. અને આ બધા સ્વરૂપોને આધારે લેખક, નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર પોતાની કૃતિઓ અથવા તો પોતાના સાહિત્યનું સર્જન કરતો હોય છે. હવે અર્વાચીન ગુજરાતી સાહિત્યના દરેક સાહિત્ય સ્વરૂપો એ આપણે વિદેશી બગીચાના બાગમાંથી લીધેલા પુષ્પો છે. હવે વિદેશી બગીચાના બાગમાંથી લીધેલા પુષ્પો કેમ? જો અંગ્રેજોએ ભારત ઉપર એમનું બ્રિટિશ સામ્રાજ્યની સ્થાપના કરી, તો હવે અંગ્રેજો ભારતમાં આવ્યા, એ લોકોએ આપણને ગુલાબ બનાવ્યા. પણ ગુજરાતી સાહિત્યને સારો એવો ફાયદો થયો છે કે ગુજરાતી સાહિત્ય નવા સ્વરૂપની અંદર ઘડાયું છે. નવા સ્વરૂપની અંદર ઘડાયું છે એટલે કે અત્યાર સુધી જે અંગ્રેજો સાથે ભારતમાં આવ્યા, તો અંગ્રેજો સાથે સાથે પોતાનું સાહિત્ય લેતા આવ્યા છે. એટલે કે જે નિબંધ સ્વરૂપને આપણે ભણીએ છીએ, એ નિબંધ સ્વરૂપનો સ્વીકાર આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર કર્યો છે. માટે આપણા માટે તે સ્વરૂપનો સ્વરૂપ છે. પણ અંગ્રેજોના અને અર્વાચીન ગુજરાતી સાહિત્યના જેટલા બી સ્વરૂપો છે એ દરેક સ્વરૂપો અંગ્રેજી સાહિત્ય, કેમ કે અંગ્રેજો સાથે આવ્યા, તેમનું સાહિત્ય લેતા આવ્યા, અને આપણા જે અર્વાચીન ગુજરાતી સાહિત્યના જે સર્જકો છે એ સર્જકોએ સાહિત્યનો અભ્યાસ કર્યો અને એ સ્વરૂપને અભ્યાસ કરીને એમને ગુજરાતી સાહિત્યની અંદર નિબંધ, નાટક, નવલકથા, એકાંકી, સોનેટ, ખંડકાવ્ય એ બધા સ્વરૂપો આપ્યા. એમ ગુજરાતી સાહિત્યની અંદર નિબંધ એ અંગ્રેજી સાહિત્ય સ્વરૂપ છે, એનો સ્વીકાર આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર કર્યો. માટે આપણા માટે તે નવું સ્વરૂપ છે. અને અંગ્રેજો સાથે આવ્યા એટલે એ લોકોએ બેન્ટિક છે બધાના નિબંધો ભણ્યા, અને ગુજરાતી સાહિત્યની અંદર નર્મદ આપણને ગુજરાતી સાહિત્યનો પ્રથમ નિબંધ મંડળીથી થતા લાભો ગુજરાતી સાહિત્યનો પ્રથમ નિબંધ આપણને આપે છે. એટલે કે ગુજરાતી સાહિત્યનો પ્રથમ નિબંધ આપણને મંડળીથી થતા લાભો એ ગુજરાતી સાહિત્યનો આપણને પ્રથમ નિબંધ પ્રાપ્ત થાય છે. અને એના પછી ગુજરાતી સાહિત્યની અંદર નિબંધ સ્વરૂપ ખેડાય છે. અને અર્વાચીન ગુજરાતી સાહિત્યથી લઈ લે કે સુધારક યુગથી નર્મદથી શરૂ કરી અને છેલ્લે મણીલાલ ભાવ પટેલ સુધી ગુજરાતી સાહિત્યની અંદર લલિત નિબંધ સ્વરૂપ એટલે કે હળવો નિબંધ અને આખા સ્વરૂપ નિબંધ સ્વરૂપનું આખું બાહ્ય જે દેખાવ છે આખું ચેન્જ થઈ જાય છે અને ગુજરાતી સાહિત્યની અંદર આપણને શ્રેષ્ઠ નિબંધો મળે છે. એના અથવાની અંદર જો આ પહેલો પ્રશ્ન હશે, એની અથવાની અંદર આ તમારે બીજો પ્રશ્ન હશે આ એકમની અંદર, તો બીજા પ્રશ્નની અંદર આ જે સાત સર્જકો છે એ સાત સર્જકોમાંથી કોઈ પણ ચાર સર્જક આપેલા હશે અને ચાર સર્જકમાંથી કોઈ પણ એક સર્જકનું જીવન કવન અને ગુજરાતી સાહિત્યની અંદર એમને કયા કયા રેખાચિત્રો આપ્યા છે તેના વિશેની વાત આ પ્રશ્નની અંદર હશે. હવે આ જ્યારે આપણે જ્યારે પ્રશ્નની વિગતે ચર્ચા કરશું ત્યારે આપણે વિગતે ચર્ચા કરવાના છીએ. અને જો દર શુક્ર અને શનિવારે તમારે પહેલો લેક્ચર દ્વિતીય ગૌણ એટલે કે જે લોકોને દ્વિતીય ગૌણની અંદર જે વિષય હશે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, હિસ્ટ્રી એનો હશે, બરાબર, એટલે આજે આપણે સિલેબસની ચર્ચા કરી લઈએ તો આવતીકાલે આપણે ડાયરેક્ટ તમારા પ્રશ્ન નંબર 1ની ચર્ચા કરશું. પરીક્ષાની અંદર ત્રણ માંથી કોઈ પણ બે પૂછાશે, કોઈ પણ બે પૂછાશે અને બે માંથી કોઈ પણ એક તમારે લખવાનો છે.
બરાબર. આ જો કોલેજની અંદર એક બાબત એ સારી છે કે ઓપ્શનલ, કે તમને ત્રણ ત્રણ ઓપ્શન આપવામાં આવશે, એમ ત્રણ ઓપ્શનમાંથી એ લોકો બે પૂછશે અને બેમાંથી કોઈ પણ એક તમે લખી શકો છો. હવે એકમ નંબર બેની અંદર ત્રણ પ્રશ્નો છે, એમાં સર્જકનું જીવન એટલે કે ચંદ્રકાંત શેઠનું જીવન, કવન, એમનું સમગ્ર સાહિત્ય સર્જન, ગુજરાતી સાહિત્યની અંદર એને નંદ, એમણે નંદ સામવેદીના ઉપનામથી નિબંધો લખ્યા છે અને નિબંધ સાહિત્યની અંદર એમનું સારું એવું પ્રદાન છે. એટલે ચંદ્રકાંત શેઠનું જીવન, કવન અને સાહિત્ય સર્જન, તેના વિશેની વાત આ પ્રશ્નની અંદર હશે. બીજો પ્રશ્ન છે વ્યક્તિત્વને ઘટનારા પરિબળો, એટલે કે કયા પરિબળોના આધારે, એટલે કે કયા પરિબળોના આધારે ચંદ્રકાંત શેઠે સાહિત્યનું સર્જન કર્યું અને સાહિત્ય સર્જનને શરૂ કરવા માટે એમના ઘડતરની અંદર કયા કયા પરિબળો જવાબદાર છે, તેના વિશેની વાત આ પ્રશ્નની અંદર છે. અને ત્રીજો પ્રશ્ન છે કે સાહિત્યિક પ્રદાન, એટલે કે ચંદ્રકાંત શેઠના સમગ્ર સાહિત્ય સર્જનની વાત તમારે આ પ્રશ્નની અંદર હશે. એટલે કે આ ત્રણેય પ્રશ્નો, આ ત્રણેય પ્રશ્નો તમારે ચંદ્રકાંત શેઠ વિશે છે, એમના જીવન, કવન, એમના સાહિત્યને ઘડનારા પરિબળો અને એમનું સમગ્ર સાહિત્ય સર્જન, બરાબર. એકમ નંબર બે, આ એકમ નંબર બેમાંથી કોઈ પણ બે પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાશે અને પરીક્ષામાં બેમાંથી કોઈ પણ એક પ્રશ્ન તમારે લખવાનો હશે જેના ગુણ પણ 12 છે, બરાબર. એકમ નંબર એકનો એટલે કે પ્રશ્ન નંબર એકનો પણ 12 ગુણ, એકમ નંબર બે એટલે કે પ્રશ્ન નંબર બેનો પણ 12 ગુણ, એટલે 12 ને 12 = 24 થઈ ગયા. એના પછી છે એકમ નંબર 3, તો એકમ નંબર 3 ની અંદર છે કૃતિના સમીક્ષાત્મક પ્રશ્નો. કૃતિના સમીક્ષાત્મક પ્રશ્નો એટલે કે તમારી જે ચહેરા ભીતર ચહેરા જે કૃતિ છે, જે નિબંધ સ્વરૂપ છે, એ નિબંધ સ્વરૂપની અંદર જે 10 નિબંધો છે, એ 10 નિબંધોનું સમગ્રલક્ષી મૂલ્યાંકન. સમગ્રલક્ષી મૂલ્યાંકન એટલે કે એની ભાષા શૈલી કેવી છે, એનું કથા વસ્તુ કેવું છે, જીવન દર્શન શું છે, એના પાત્રોની આ સમયની અંદર કઈ સામાજિકતા અને શું પ્રસ્તુતતા છે, એટલે કે એ બધા પાત્રો ભવિષ્યની અંદર, ભૂતકાળની અંદર થઈ ગયા છે અને ભૂતકાળના પાત્રોને એમને વર્તમાનની અંદર અને વર્તમાનના પાત્રો તમને આજના સમયની અંદર શું ઉદ્દેશ આપે છે, તેના વિશેની વાત આ પ્રશ્નની અંદર છે. અને આ પ્રશ્નમાંથી તમારે ટૂંક નોંધ પણ પૂછાઈ શકે છે કે બબલદાસનું પાત્ર લેખન જણાવો, કે શંકરદાસ મિસ્ત્રીનું પાત્ર લેખન જણાવો, કે આ નિબંધ સંગ્રહની ભાષા શૈલી કેવી છે, એનો આરંભ અને વિકાસ, એનો ઉદ્ભવ અને વિકાસ, બરાબર. અને એના તમારે ગુણ હશે 11 ગુણ, બરાબર. એટલે કુલ 35 ગુણ તમારા થઈ ગયા. પહેલા બે પ્રશ્નો 12 માર્ક્સના અને ત્રીજો પ્રશ્ન 11, એટલે 12 ને 12 = 24, 24 ને 11 = 10 = 34 અને 1 = 35, એમ 35 ગુણનું તમારું દ્વિતીય ગણનું પેપર હશે, એમ તમારા આ સિલેબસની આપણે ચર્ચા કરી. હવે આ સિલેબસને લઈને તમને કોઈને કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને પૂછી શકો છો. હવે તમને લોકોને કંઈ પણ ક્વેશ્ચન છે આ સિલેબસને લઈને તો તમે તમારો ઓડિયોનો ઓપ્શન ઓન કરીને અથવા તો તમે તમારો છે ને મેસેજની અંદર લખી અને મને પૂછી શકો છો. કોઈને કંઈ પ્રશ્ન છે? જો મટીરિયલની તમે ચિંતા નહીં કરો, મટીરિયલ મારી પાસે બધું જ છે. હું તમને જે પ્રશ્ન લખાવું એટલે કે જે પીપીટી ઉપર જે પ્રશ્ન ચાલે એ જ પ્રશ્ન પીપીટી ઉપર તમારે પરીક્ષાની અંદર લખવાના છે. અને હું તમારું જે ઓનલાઈન ગૂગલ મીટ ઉપર જે લેક્ચર લઉં છું એ ગૂગલ મીટ ઉપર લીધેલું લેક્ચર હું રેકોર્ડ કરું છું અને પછી મારી જે ચેનલ છે હેલો સાહિત્ય, એ હેલો સાહિત્ય ચેનલ ઉપર હું પોતે અપલોડ કરી દઉં છું. એટલે કે ઇનકેસ તમને મારો અવાજ ક્લિયર નથી આવતો, કે તમને વંચાતું નથી, કે તમને સંભળાતું નથી, તો તમે મારી ચેનલ ઉપર જઈ અને તમે આ ઓડિયો અથવા તો આ વિડીયો જોઈ શકો છો. અને જે લોકો હાજર છે એ લોકોએ મને પર્સનલ મેસેજ કરવાનો કે બેન તમે મને આજનું વિડીયો કે આજનું પીપીટી તમે મને મોકલો તો હું તમને ક્વેશ્ચન પીપીટીવાળો હું તમને મૂકી દઈશ જેથી તમે એ
લખી શકો છો. અને એક વાત ખાસ કે હું તમને લિંક માટે 5 મિનિટ આપું છું, એ 5 મિનિટની અંદર તમે લોકો એન્ટ્રી થઈ જાઓ છો તો ઠીક, એના પછી તમે લોકો એન્ટ્રી થશો એટલે કે એડમિટ થવાની કોશિશ કરશો તો હું તમને એડમિટ નહીં કરું, બરાબર. હવે મારે તમારી અટેન્ડન્સ લેવાની છે, એટલે જે વિદ્યાર્થીઓ હાજર છે એ વિદ્યાર્થીઓ પોતાનું નામ લખી દો ને એટલે હું તમારું અટેન્ડન્સ લઈ લઉં, બરાબર. જેટલા બી 25 વિદ્યાર્થીઓ હાજર છે એ 25 વિદ્યાર્થીઓ પોતાનું નામ લખી દો એટલે હું તમારી અટેન્ડન્સ લેતા ફાવે. ઓકે, પ્રિયા કે દેસાઈ, ચૌધરી પ્રવીણ, ખ્યાતિ પ્રજાપતિ, પ્રજાપતિ ઉપાસના, કિરણ કે ચૌધરી, ઋતુ ચૌધરી, ચૌધરી નરેશ, જીગ્ના ચૌધરી, ચૌધરી પીનલ, ભારતી ચૌધરી, કરશન એમ ચૌધરી, સારું. હવે તમને કોઈને આ પેપરની અંદર મેં તમને સિલેબસ સમજાવ્યો એમાં તમને કોઈને પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. મેમ બુક લાવવાની છે? જો બુક લાવી હોય તો તમારે લાવજો, પણ મારું એક ધ્યાન રાખો તો હું મટીરિયલ, તમે જે એક્ઝામની અંદર જે ક્વેશ્ચન લખશો તો હું તમને જે મારું મટીરિયલ પ્રોવાઈડ કરીશ એ જ હું છે ને તમને લોકોને લખાવીશ, અને તમારે પણ એ જ લખવાનું છે. કેમ કે પરીક્ષાની અંદર મારો પણ એવો જ મુખ્ય એ કે તમે ગાઈડમાંથી જે જોઈને લખો છો અને હું તમને લખાવું એમાં તમને સારા એવા માર્ક્સ મળે, એટલે તમે ગાઈડ તમારે લાવી હોય વાંચવા માટે, જેથી તમે, ચલો અત્યારે ઓનલાઈન ઓફલાઈન લેક્ચર લેવાતા નથી અને તમને સ્ટોરી વાંચવી હોય તો તમે વાંચવા માટે લાવી શકો, પણ પરીક્ષાની અંદર તો હું તમને જે મટીરિયલ લખાવું, જે પીપીટી ઉપર જે લખાવું છું અથવા તો જે હું લેક્ચર લઉં છું એ જ તમારે પરીક્ષાની અંદર લખવાનું છે. એ તમારા માટે બી સારું છે અને મારા માટે પણ સારું, અને તમને બી ખબર પડે કે ખરેખર સાહિત્ય શું છે તેના વિશે.